ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન બેંકની સેવાઓમાં આરટીજીએસ એ શું છે એ આજે આપણે શીખીશું. તો આરટીજીએસ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ જેનું ફૂલ ફોર્મ છે. હવે આરટીજીએસ એ ભારત દેશની એક બેંકમાંથી અન્ય બેંકમાં નાણાં ટ્રાન્સફર કરવાની એક પદ્ધતિ છે, બરાબર છે? એક બેંકમાંથી બીજી બેંકમાં નાણાંની ફેરબદલી કરવાની પદ્ધતિ છે. તો તમે વિચારશો કે એમાં શું નવાઈ છે, આ તો બધી બેંકો કરે જ છે ને, બરાબર? બધી બેંકો કરે જ છે, બેંકનું કામ જ છે ને કે નાણાં ટ્રાન્સફર કરવાનું. અહીંયા એની વિશિષ્ટતા શું છે, તેવું તો શું છે કે અલગ પાડે છે? તો અહીંયા જ્યારે નાણાંની ફેરબદલી કરવામાં આવતી હોય છે તો એ રિયલ ટાઈમમાં નાણાંની ફેરબદલી થઈ જતી હોય છે. માનો કે તમે 12:40 નાણાં ટ્રાન્સફર કર્યા હોય તો જે વ્યક્તિને તમે નાણાંની ફેરબદલી કરી છે એ વ્યક્તિની પાસે 12:40 નાણાં પહોંચી જતા હોય છે રિયલ ટાઈમમાં, બરાબર? આ મોટા વેપારીઓ માટે આશીર્વાદ સમાન છે. એ સિવાય કોઈ વ્યક્તિને જ્યારે ઇમરજન્સીમાં રૂપિયાની જરૂર હોય તેવા વ્યક્તિ સુધી તાત્કાલિક રૂપિયા પહોંચાડવા માટે આરટીજીએસ ખૂબ જ ઉપયોગી છે. હવે આરટીજીએસ કઈ કઈ બેંકો કરી શકે? તો જે બેંકો આરટીજીએસનું સભ્યપદ ધરાવતી હોય એ બેંકો જ આરટીજીએસ કરી શકે. એટલે બેંકોએ આરટીજીએસનું સભ્યપદ મેળવવું જરૂરી છે, બરાબર? તો આપણે કઈ રીતે ઓળખી શકીએ કે આ બેંક આરટીજીએસ કરી શકે છે, આરટીજીએસની સેવા આપી શકે છે? તો આરટીજીએસનું સભ્યપદ ધરાવતી બેંકની શાખાની જે ઓળખ છે એ બેંક શાખાની ઓળખ આઈએફએસસી કોડથી થાય છે, જે 11 ડિજિટનો આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે બેંકની પાસબુક હોય તો તમે એમાં પણ આઈએફએસસી કોડ જોઈ શકો છો, બરાબર? હવે આઈએફએસસી કોડ ક્યાંથી મળે? તો આઈએફએસસી કોડ IDRBT ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી, જે હૈદરાબાદમાં આવેલી છે, ત્યાંથી ફાળવવામાં આવે છે. હવે આરટીજીએસનો અર્થ જોઈ લઈએ. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એ ભારતની કોઈ પણ બેંકમાંથી ભારતની અન્ય બેંકમાં નાણાંની ફેરબદલી કરવાની પદ્ધતિ છે. આ પદ્ધતિમાં રિયલ ટાઈમ એટલે કે તે જ સમયે તેમજ ગ્રોસ સેટલમેન્ટ એટલે વ્યવહાર પ્રમાણે જમા કે ઉધાર થઈ જાય, તેને આરટીજીએસ કહેવાય. આ એનો અર્થ હતો, બરાબર? કે ભારતની એક બેંકમાંથી કોઈ પણ બેંકમાંથી અન્ય બેંકમાં નાણાંની ફેરબદલી કરવાની પદ્ધતિ છે. આરટીજીએસની પ્રોસિજર શું છે? તો આરટીજીએસ માટે જે વ્યક્તિએ પૈસા મોકલવાના છે એ વ્યક્તિએ તો સૌપ્રથમ પોતાની બેંકમાં જવું પડશે. ત્યાં જઈને આરટીજીએસનું એક ફોર્મ બેંક દ્વારા આપવામાં આવે છે, એ આરટીજીએસનું ફોર્મ ત્યાં એણે ભરવું પડશે. એ આરટીજીએસનું ફોર્મ ભર્યા પછી સંપૂર્ણ ડિટેલ એમાં ફિલઅપ કર્યા પછી એ બેંકને એ ફોર્મ આપશે, અને એ ફોર્મમાં દર્શાવેલ વ્યક્તિ અને ગ્રાહકની એટલે કે વ્યક્તિની સૂચના મુજબ બેંક રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ કરશે. આ પદ્ધતિમાં ભારતની એક બેંકના ખાતેદારની રકમ ભારતની અન્ય કોઈ પણ બેંકના ખાતેદારના ખાતામાં જમા કરવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે વ્યક્તિએ મોકલવાની છે એ વ્યક્તિનું બેંકમાં ખાતું હોવું જરૂરી છે, અને સામે જે વ્યક્તિને મોકલવાનું છે એ વ્યક્તિનું પણ ખાતું હોવું જરૂરી છે. માનો કે ખંભાતના કોઈ વેપારીને, બોમ્બેના કોઈ વેપારીને પૈસા ચૂકવવાના છે તો ખંભાતના વેપારીનું બેંકમાં અકાઉન્ટ હોવું જરૂરી છે. સેમ એવી રીતે સામે બોમ્બેના વેપારીનું પણ બેંકમાં અકાઉન્ટ હોવું જરૂરી છે. તો અહીંયા આરટીજીએસ પદ્ધતિમાં ખંભાતના વેપારીના અકાઉન્ટમાંથી બોમ્બેના વેપારીના અકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર થઈ જશે, એ પણ રિયલ ટાઈમમાં, બરાબર? એટલે અહીંયા નાણાંનો રોકડમાં વ્યવહાર કરવામાં આવતો નથી, ડાયરેક્ટ ખાતામાંથી જ રૂપિયા
જમા ઉધાર થઈ જાય છે એટલે એને ગ્રોસ સેટલમેન્ટ નામ આપ્યું. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? ગ્રોસ સેટલમેન્ટ એટલે ખાતામાંથી જ જમા ઉધાર થઈ જાય. જેમ કે ખંભાતના વેપારીના ખાતામાંથી એટલી રકમ ડેબિટ થઈ જાય, ઉધાર થઈ જાય, અને જે વેપારીને એ રૂપિયા મોકલવામાં આવ્યા છે એટલે કે બોમ્બેના વેપારીના ખાતામાં એ રૂપિયા ક્રેડિટ જમા થઈ જશે. અને એ જ સમયે ઉધાર જમા ગ્રોસ સેટલમેન્ટ વ્યવહાર પ્રમાણે થઈ જાય છે, જેમાં રોકડ વ્યવહાર કરવામાં આવતો જ નથી. આથી અહીં ગ્રાહક અને લાભાર્થી બંનેના બેંકમાં ખાતા હોવા જરૂરી છે. બંને પાસે IFSC કોડ એટલે કે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ હોવો જરૂરી છે. તો RTGSની મર્યાદા છે 2 લાખ કે તેથી વધુ રકમ. એટલે જેને 2 લાખ કે તેથી ઓછી રકમ રિયલ ટાઈમમાં ગ્રોસ સેટલમેન્ટ કરવી હોય તો એ લોકો માટે RTGS છે નહીં. આ એવા વેપારી કે એવા વ્યક્તિઓ માટે છે કે જેને 2 લાખ કે તેથી વધુનું રિયલ ટાઈમમાં ગ્રોસ સેટલમેન્ટ કરવું હોય તો એ RTGS કરી શકે છે. ખ્યાલ આવે? એટલે RTGSની રકમ મર્યાદા યાદ રાખજો, 2 લાખ કે તેથી વધુ રકમ RTGS પદ્ધતિમાં જમા કરાવવાની સેવા આપવામાં આવે છે. આ પદ્ધતિમાં જે દિવસે રકમ જમા કરાવવાની સૂચના ગ્રાહક તરફથી આપવામાં આવે તે જ દિવસે રકમ ગ્રાહકના ખાતે ઉધારીને તેમણે જણાવેલ વ્યક્તિના ખાતામાં જમા કરવામાં આવે. જેમ કે આપણા ઉદાહરણમાં ખંભાતનો વેપારી છે, તો ખંભાતના વેપારીએ એની બેંકને સૂચના આપી હશે. જે દિવસે સૂચના આપી હશે એ દિવસે બેંક ખંભાતના વેપારીના અકાઉન્ટમાંથી એ રકમ ઉધારીને બોમ્બેના વેપારીના ખાતામાં રિયલ ટાઈમમાં જમા કરી દેશે. બરાબર છે? એટલે RTGSમાં 2 લાખથી વધુ રકમની ફેરબદલી કરવામાં આવે છે. RTGSની સેવા આપવાથી બેંકને શું લાભ થાય? તો બેંકને અહીંયા કમિશન મળે છે. તો અહીંયા કમિશન કોની પાસેથી મળે? તો જે નાણાં મોકલે છે એની પાસેથી જ કમિશન મળે છે. ઇનવોર્ડ કમિશન મળતું નથી. એટલે કે ઇનવોર્ડ RTGS એટલે કે જેને નાણાં મેળવ્યા છે, મળ્યા છે, લાભાર્થી જે છે એની પાસેથી કોઈ પણ પ્રકારનું કમિશન બેંક લેતી નથી. આપણા ઉદાહરણમાં ખંભાતનો વેપારી છે, તો ખંભાતના વેપારી પાસેથી બેંક RTGSનું કમિશન લેશે, પણ બોમ્બેના વેપારી પાસેથી કમિશન લેશે નહીં. ખ્યાલ આવી ગયો?